એક વ્યક્તિ એક ડીલ કરવા બેસે છે અને અંદર પોતાની જાત સાથે વાત કરે છે કે ડીલ બરાબર છે, પરંતુ માણસ અને વાતાવરણ બરાબર નથી લાગતો. નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર.com પરથી. શુભમ ભવતુમાં. એક વ્યક્તિ એક ડીલ કરવા બેસે છે અને અંદર પોતાની જાત સાથે વાત કરે છે કે ડીલ બરાબર છે, પરંતુ માણસ અને વાતાવરણ બરાબર નથી લાગતો. આ માણસ જૂઠું બોલી રહેલો છે. આવી મહત્ત્વની ડીલોમાં કે લોકોના મહત્ત્વના નિર્ણયોમાં પોતાની જાત સાથે લોકો ખુસુરપુસુર કરતા જોવા મળે છે. એટલે કે આ અવાજો બહાર નથી હોતા, તે પોતાના મગજ સાથે કે દિલ સાથે અંદરથી વાત કરે છે. અને મોટા ભાગના વ્યક્તિઓના નિર્ણય આ રીતે જ લેવાતા હોય છે. આથી ઘણી વખત વ્યક્તિ ખૂબ ઊંચો બી આવે છે અથવા નીચે પણ પછડાઈ જાય છે. પંચાત એ માનવ જીવનનું મહત્ત્વનું અંગ છે, પરંતુ પોતાની જાત સાથેની સ્વપંચાત આ ખૂબ જ આંતરિક મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ઘણા ફાયદા અને ગેરફાયદાઓ પણ છે. જે લોકોની એવી કમ્પ્લેન હોય છે કે એ લોકોને સેલ્ફ એસ્ટીમમાં કાયમ પ્રોબ્લેમ છે, લો રહે છે, તેમના માટે આ સેલ્ફ સાથેની પંચાત ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી સેલ્ફ એસ્ટીમ બૂસ્ટ થાય છે. પરંતુ જે લોકો પોતાને પહેલેથી સુપિરિયર માને છે, તેઓ માને છે કે તેઓની ભૂલ નથી હોતી, તેઓ પરફેક્ટ છે, તેઓને કઈ વસ્તુની જરૂર નથી, અથવા તો તે જ બધું બરાબર કરે છે, તો તેમના માટે આ ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. ઘણી વખત જ્યારે માણસો પોતાની જાતે આ રીતે વાત કરીને નિર્ણયો લે છે અને એ સાચા પડે છે, ત્યારે તેઓ કોન્ફિડન્સમાં આવી જાય છે. વારે ઘડી આવું થવાથી કદાચ ખૂબ જ ઓવર કોન્ફિડન્સ આવી જાય છે. પરિણામે તેઓના જે ફિક્સ માઇન્ડસેટ હોય છે તે બદલાતા નથી. ઘણી વખત આવી પરિસ્થિતિના કારણે વ્યક્તિઓમાં ટ્રસ્ટ ઇસ્યુઝ પણ આવે છે. તેઓ પોતાની જાત સિવાય કોઈ પણ વિશ્વાસ કરી શકતા નથી. કેટલા બી સામેવાળા સાચા હોય છતાં પણ તેઓ ખોટા નિર્ણય લઈને પણ પોતાની જાત પર જ વિશ્વાસ રાખીને નિર્ણયો લેતા થઈ જાય છે. આ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. જ્યારે પણ તમે પોતાની જાત સાથે વાત કરો છો, તમે કોઈ પ્રેમી કે પ્રેમિકા સાથે વાત કરતા હોય તે રીતે જ વાત કરો, કેમ કે આ તમારો આંતરિક અવાજ છે જે તમને આગળ લઈ જવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તેની સાથે તમારી માનસિકતા પણ સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલો છે. આથી ખૂબ જ પોલાઇટલી અને વ્યવસ્થિત વાત કરો. જ્યારે પણ તમે ખૂબ જ આંતરિક પર બિલીવ કરતા થઈ જાઓ છો, ત્યારે તમે થોડા ઘણા અંશે રિયાલિટીથી કે અપડેટ્સથી દૂર થઈ જાઓ છો, જેના કારણે તમારા નિર્ણયો ખોટા પણ પડી શકે છે. આથી આવું કરતા પહેલાં એક વખત બહાર શું ચાલી રહેલું છે, બીજું ત્રીજું વ્યક્તિ શું વિચારી રહેલું છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. આ પોતાની જાતેની ખુસુરપુસુર વ્યક્તિઓને ખૂબ આગળ લઈ જાય છે, પરંતુ તેની સાથે જો આનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો માણસ એકલો પણ પડી જાય છે. ઘણી વખત પોતાના વિચારોના લીધે તેઓ ડિપ્રેશન કે બીજા માનસિક રોગોના પણ ભોગ બની જાય છે અને કઈ કેટલી પ્રોબ્લેમો પોતાની સાથે ક્રિએટ કરી નાખે છે. પરંતુ મોટાભાગના નિર્ણયો વ્યક્તિ પોતાની જાત સાથે લેતો હોવાથી તે જરૂરી છે, પરંતુ એક લિમિટમાં જરૂરી છે. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે.com. Bye.